આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો સ્નેહ મિલન સમારોહ મોરબીના જલારામ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં સ્થાપક ડોક્ટર પ્રવીણ સોગડિયા ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર અને આરએસએસને આડે હાથ લીધા હતા, જેમાં રામ મંદિર, પેટ્રોલના ભાવ, શિક્ષણ અને રોજગારી સહિતના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા. અહેવાલ પ્રકાશ રાવી, મોરબી. કરોડો કાર્યકર્તાઓએ 30 કરોડ લોકોને સમજાવીને મત અપાવ્યા, જેને કારણે રામ મંદિર બને, ગૌહત્યા બંધ થાય, કાશ્મીરમાં પથ્થરબાદો શાંત થાય, હિન્દુ એના ઘરમાં જાય, 2 કરોડ યુવાનોને રોજગાર મળે, ખેડૂતોને સ્વામિનાથન આયોગ અને સીટુની પદ્ધતિથી ટેકાના 1.5 ગણા ભાવ મળે, પેટ્રોલ સસ્તું થાય, મોંઘવારી ઘટે, શિક્ષણ સસ્તું થાય, આના માટે કરોડો કાર્યકર્તાઓની મદદથી 30 કરોડ લોકોએ મત, અને 4.5 વર્ષમાં એની કાંઈ નહોતી, ન 15 લાખ રૂપિયા મળ્યા, ન નોકરી મળી, ન કાશ્મીરના પથ્થરબાજો બંધ થયા, ન પેટ્રોલ સસ્તું થયું, ન લઘુ ઉદ્યોગની રક્ષા થઈ. અરે હદ તો ત્યારે થઈ જ્યારે રામ મંદિર પણ નહીં બનાવ્યું. એટલે મેં કહ્યું કે જે સેનાપતિ પર વિશ્વાસ રાખ્યો હતો, બસ સેનાપતિ ગદ્દાર હો ગયા. એ ત્યારની વાત છે ને, કોણ કે બહુમતી ન મળે. 2014માં બહુમતી મળી તો 2019માં હિન્દુઓને ન મળે ભાઈ?